न्यूज 18 पर एएमसी कमिश्नर एम थेनारसन शहरना रोड रस्ता पर बोल्या छे। एएमसी कमिश्नर अमदावादियोने आगामी दिवस में 500 नवा रोड मळशे तेवुं तेमणे कह्युं छे। रोडनी गुणवत्ता माटे रोड रिसन सेल तैयार करायो छे। रोड में खास तो जे रिपेर करवाना छे तेनी पण कामगीरी हाल चाली रही छे। सेल रोडनी जरूरियात मुजब अभ्यास कराई रह्यो छे एवुं पण तेमणे कह्युं छे। रोडमां गुणवत्ता सहित चार मुद्दा उपर भार आपवामां आव्यो छे। नवी पेटर्न प्रमाणे 200 रोड बन्या छे। आगामी समय में 500 नवा रोड बनावानुं आयोजन छे। रोडनी गुणवत्ता माटे विजिलन्सनी टीम दरेक रोडनी तपास करी रही छे। हालना रोड पर गुणवत्ता वधु सारी बनी छे। જીવાનો સમય છે, સતત એક પ્રક્રિયા છે રોડ રસ્તા બનાવવાની, પરંતુ ચોમાસા બાદ જે ઘટના બનતી છે એ કઈ રીતની એક સૂચના છે અને કઈ રીતના વર્કિંગ હવે અમદાવાદીઓને મળશે? એમાં છે ને, કદાચ અમે લગભગ 7-8 મહિના પહેલેથી એક રોડ ડિઝાઇન સેલ બનાવેલા છે। પહેલે થંબ રૂલ મુજબ રોડ બનાવતા હતા, અત્યારે રોડ ડિઝાઇન ખરેખર રોડ માટેનું શું જરૂર છે, ત્યાં રોડ કન્ડિશન શું છે, એને જો FTR કહીએ છીએ, સમથિંગ જો કહે છે, એને અંદર આ લોકો એક મેશરમેન્ટ કરી ત્યાર પછી એને અંદરનો જે રિક્વયરમેન્ટ છે એના આધારિત રોડ બનાવવા માટેનો પ્રયત્ન કરીએ છીએ, જેથી અમને સેવિંગ પણ થાય છે, ખાસ કરીને પૈસા સેવિંગ પણ થાય છે, પણ ક્વોલિટી કામ પણ થાય છે, અને દરેક કામો એ સેલ મારફત એને સેલ ચેક કર્યા પછીને રોડ ઉપર થાય છે। એની અંદર કેમ્બર છે, મેઇન વસ્તુ છે કેમ્બર છે, ક્વોલિટીમાં બિટમિન કન્ટેન્ટ છે, ત્યાર પછી ટેમ્પરેચર મેન્ટેન કરવાનું છે, પછી કમ્પ્રેશનનું છે અને ક્લિનિંગ મુદ્દાઓ છે। એ 4-5 વસ્તુ ઉપર ફોકસ કરવામાં આવે તો રોડનું ક્વોલિટી ખરેખર સારું રહેશે। એ સંજોગમાં અત્યાર સુધી જે રોડ બનાવી રહેલા છે લગભગ અમારા 200 કરતાં વધારે રોડ આ પેટર્નમાં કરેલા છે। હજુ જો પછી પણ લગભગ અમારા 500 જેટલા રોડ બનાવવાનું આયોજન છે, એની અંદર પણ આ સેમ સ્ટ્રેટેજી કરવામાં આવશે। અમારી પાસે જે મારે નીચે ડાયરેક્ટલી આ રોડ સેલ ડિઝાઇનનું કામ કરી રહ્યા છે, ત્યાર પછી એના ઉપર વિજિલન્સ ટીમ મારફત ચેક કરે છે અને PMC પણ આનું કામગીરી કરી રહ્યા છે। અમે પણ વારાફરતી એને ચેક કરીએ છીએ, જેથી અત્યારે મોટાભાગના રોડો છે આ પણ ચેક કરી શકો, ત્યારે કેમ્બર એમ્બરમાં કંઈ ઇશ્યુ નથી એન્ડ ક્વોલિટી પણ અમે જો માર્શલ ટેસ્ટ અથવા બિટમિન એક્સ્ટ્રેક્શન ટેસ્ટો કરીએ છીએ, ક્યાં ક્યાં પ્રોબ્લેમ હોય તો આ લોકોને ફરી રેક્ટિફાય કરવા માટે સૂચના આપીએ છીએ, અને અધરવાઇઝ જે એજન્સીને ડિબાર કરવાનું હોય, ટર્મિનેટ કરવાનું હોય, ત્યાં ત્યાં સુધી પણ કામ કરવા માટે અમે નોટિસ આપીએ છીએ। અને હવે વાત કરીશું અમદાવાદની હવામાં ઝેરની। અમદાવાદ શહેરમાં વહેલી સવારે ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળ્યું। શહેરમાં હવા પ્રદૂષિત બની રહી છે। અમદાવાદ શહેરમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ 159 પર પહોંચી ગયો છે। રખિયાલ વિસ્તારનો એર ક્વોલિટી ઇન્ડેક્સ સૌથી ખરાબ છે। રખિયાલમાં AQI 312 પર પહોંચ્યો છે। નારણપુરામાં AQI 245 પર પહોંચ્યો છે। દિવાળી દરમિયાન હવામાં ફટાકડાનો ધુમાડો પણ ઉમેરાશે। શ્વાસના દર્દીઓ, અસ્થમાના દર્દીઓ ખાસ આ દિવસોમાં સાચવજો। તો શહેરની હવા પ્રદૂષિત બની રહી છે। સવારે ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળ્યું અને હવે તો દિવાળીનો તહેવાર પણ છે, ત્યારે ફટાકડા અને દારૂખાનું જ્યારે લોકો ફોડતા હોય છે ત્યારે એ હવા જે છે એ વાતાવરણમાં ભળતી હોય છે, તેના કારણે પણ હવા અને વાતાવરણ વધુ પ્રદૂષિત થતું હોય છે। ત્યારે જે લોકો અસ્થમાના દર્દી છે, જે લોકોને શ્વાસના પ્રોબ્લેમ છે, એ લોકોએ આ દિવસોમાં ખાસ સાચવવાની જરૂર છે, કારણ કે શહેરનો AQI લગાતાર ખરાબ થતો જઈ રહ્યો છે। રાજકોટના ગોંડલમાં બે બ્રિજ ભારે વાહનો માટે બંધ કરાયો। હાઈકોર્ટના આદેશ મુજબ ભારે વાહનો પર પ્રતિબંધ છે। ગોંડલના રાજશાહી સમયના બંને બ્રિજ ભારે વાહન માટે બંધ છે। કલેક્ટરે જાહેરનામું બહાર પાડ્યા બાદ બ્રિજ બંધ કરવામાં આવ્યા। ભારે વાહનો માટે વૈકલ્પિક રસ્તાની સુવિધા કરવામાં આવી। બ્રિજની હાલત ખખડધજ હોવાને કારણે બંધ કરાયો। વૈકલ્પિક વ્યવસ્થા તરીકે સુરેશ્વર માર્ગ પરનો પુલ જાહેર કરાયો છે। જો કે સુરેશ્વર માર્ગ પરના પુલની હાલત પણ ખખડધજ હોવાની વિગતો સામે આવી। ગોંડલના બંને જૂથના બ્રિજ પર સતત અવર જવર રહેતી હતી અને થોડા દિવસ પહેલા ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા। તો બે અલગ અલગ તસવીરો આપને બતાવી રહ્યા છીએ, ભારે વાહનો પર પ્રતિબંધ અને થોડા દિવસ પહેલાના દ્રશ્યો પણ આપને બતાવી રહ્યા છીએ કે જ્યાં બ્રિજની હાલત ખખડધજ હોવાને કારણે બંધ કરવાની સ્થિતિ, બંધ કરવાની નોબત આવી છે। ગોંડલમાં આ બે બ્રિજ હવે ભારે વાહનો માટે પ્રતિબંધિત રહેશે। ગુજરાત હાઈકોર્ટના આદેશના અનુસંધાને
गोंडल शहर में आवेला बन्ने ब्रिजो तात्कालिक असर थी भारे वाहनों माटे बंद करवा अंगे कलेक्टरशीए जाहेरनामु प्रसिद्ध कर्यु छे। ते अनुसंधाने आज रोज बन्ने पुलो भारे वाहनों माटे बंद करवामां आव्या छे अने वैकल्पिक रस्ता तरीके सुरेश्वर चौकड़ी तरफ जतो रस्तो वापरवा कॉमर्शियल वाहनों ने आ साथे जणावामां आवे छे। जेतपुर मार्केट यार्ड दिवाड़ी में 7 दिवस बंद रहेशे। 11 नवम्बर थी 17 नवम्बर सुधी जेतपुर यार्ड बंद रहेशे। 7 दिवस तमाम हराजी नुं कामकाज पण बंद राखवामां आवशे। 10 तारीखे सवार थी जणसी नी आवक बंद करवामां आवशे। 18 नवम्बर लाभ पाचम थी तमाम प्रकारनी हराजी शुरू करवामां आवशे। भाईबीजना दिवसे अंबाजी में जाजरमान यात्रा। 15 नवम्बरे सीएम भूपेन्द्र पटेल अंबाजी मुलाकाते छे। भारत संकल्प यात्रा अंबाजी थी राज्यव्यापी प्रारंभ कराशे। 8 रथ साथ सरकार की 17 जेटली विविध योजनाओं प्रचार कराशे। योजनाओं प्रचार प्रसार माटे आ प्रकार विशेष आयोजन करायु छे। यात्रा 966 ग्राम पंचायतों विस्तारों में फरशे। यात्रा आयोजन ने लई जिला कलेक्टरे बैठक योजी हती। આજે 9 ઓક્ટોબર એટલે કે જૂનાગઢનો આઝાદી દિવસ। 1947માં આજના દિવસે જૂનાગઢ નવાબી શાસનમાંથી મુક્ત થયું હતું। જૂનાગઢના છેલ્લા દિવાન હોર્વે જોન્સે ભારતને કબજો સોંપ્યો હતો। દેશ આઝાદ થયો ત્યારે ભુટ્ટોએ જૂનાગઢને પાકિસ્તાનમાં ભેળવી દેવા નવાબને ગેરમાર્ગે દોર્યા અને નવાબ તૈયાર પણ થઈ ગયા, જેથી જૂનાગઢમાં ભયનો માહોલ ઉભો થયો હતો અને લોકોએ હિજરત શરૂ કરી દીધી। એ સમયે મુંબઈમાં આરજી હુકુમતની સ્થાપના થઈ અને શામળદાસ ગાંધીના માર્ગદર્શનમાં 9 નવેમ્બરે જૂનાગઢ આઝાદ થયું। 13મી તારીખે સરદાર વલ્લભભાઈ પટેલે 4 દિવસમાં આવી અને બાઉદેન કોલેજની અંદર એમણે વિધિવત રીતે જૂનાગઢ ભારત સરકારનો ભાગ છે અને નવાબ અહીંથી ભાગી ગયો છે, છતાં આપણે કોઈ દબાણ નથી કરવું, હું મતદાન લેવડાવીશ એમ જાહેર કરેલું અને ફેબ્રુઆરી મહિના 1948 ફેબ્રુઆરીમાં મતદાન થયું। એમાં માત્ર 91 મત પાકિસ્તાનને મળ્યા, બાકીના બધા મત હિન્દુસ્તાનને મળ્યા। બાઉદીન કોલેજની અટારીએથી સરદાર પટેલે હાકલ કરી અને જૂનાગઢવાસીઓ જુસ્સામાં આવી ગયા। જાહેર સભામાં સરદારે કહ્યું કે જૂનાગઢ કોઈની જાગીર નથી। આ સાંભળતા જ લોકોમાં જોશ આવી ગયો અને પાકિસ્તાની તરફીઓમાં ભય ઉભો થયો અને હિન્દુસ્તાનના તરફેણમાં મતદાન થયું। સરદારની કુનેહ નીતિથી જૂનાગઢ આજે ભારતનું અવિભાજ્ય અંગ છે। સભા બાદ સરદાર સોમનાથ ગયા હતા અને ત્યાં સોમનાથ મંદિરના જીર્ણોદ્ધારની નેમ લીધી। આજે પણ બાઉદીન કોલેજમાં આરજી હુકુમતનું એકમાત્ર નાનું સ્મારક છે। અહીં સરદારના નામે 101 ફૂટ ઊંચો સ્તંભ બનાવવાની માંગ હજુ પણ પૂરી નથી થઈ, જેને લઈ આરજી હુકુમતમાં બલિદાન આપનારના પરિવારજનો ખેદ વ્યક્ત કરી રહ્યા છે। પિતા શ્રી આરજી હુકુમતના ગુપ્તચર કમાન્ડર દુલતજીભાઈ નાગરેચા અને આરજી હુકુમતની સેનાએ પ્રથમ વિજયના શ્રીગણેશ કર્યા હતા અને ત્યાર પછી એક પછી એક ગામોની કબજો મેળવી અને જૂનાગઢને આઝાદી અપાવી હતી। આજે આઝાદીને આટલા વર્ષો વીતી ગયા છે ત્યારે જૂનાગઢ શહેરમાં આરજી હુકુમતના સૈનિકોની યાદગીરી માટેના કોઈ સ્મારક નથી, કોઈ મ્યુઝિયમ નથી અને તેનો કોઈ ઇતિહાસ નથી, તે આજે દુર્ભાગ્યપૂર્ણ બાબત કહી શકાય। સુરતના યુવાનોએ 3500 સ્ક્વેર ફૂટમાં અયોધ્યાના રામ મંદિરની પ્રતિકૃતિ સમાન રંગોળી બનાવી। 26 યુવાઓની 6 દિવસની મહેનત બની આકર્ષણનું કેન્દ્ર। સુરતના અગ્રવાલ વિકાસ ટ્રસ્ટ દ્વારા 3500 સ્ક્વેર ફૂટની તૈયાર કરવામાં આવેલ ભવ્ય રામ મંદિરની આબેહૂબ રંગોળીની પ્રતિકૃતિ લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની છે। છેલ્લા 6 વર્ષથી મહેનત બાદ અગ્રવાલ વિકાસ ટ્રસ્ટ દ્વારા 26 જેટલા યુવાઓ દ્વારા રંગોળી તૈયાર કરાઈ। ભવ્ય રામ મંદિરની સાથે સાથે પુરુષોત્તમ મર્યાદા શ્રી રામ, સીતા, લક્ષ્મણ અને ભગવાન હનુમાનજીની પ્રતિકૃતિ બનાવવામાં આવી। અયોધ્યામાં ભવ્ય રામ મંદિરના નિર્માણને લઈ સુરતના અગ્રવાલ વિકાસ ટ્રસ્ટ દ્વારા મહા ઉત્સવના ભાગરૂપે 3500 સ્ક્વેર ફીટની વિશાળ રંગોળી તૈયાર કરવામાં આવી છે। આ પ્રતિકૃતિ તૈયાર કરવા માટે 1000 કિલો નેચરલ કરોઠીનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જેમાં અલગ અલગ 18 પ્રકારના રંગોનો સમાવેશ છે। સતત 6 દિવસ સુધી 26 યુવાનો દ્વારા આ રંગોળી બનાવવા પાછળ મહેનત કરવામાં આવી છે। 3500 સ્ક્વેર ફીટમાં તૈયાર કરાયેલી ભવ્ય રામ મંદિરની આ ભવ્ય પ્રતિકૃતિને નિહાળવા લોકો મોટી સંખ્યામાં અહીં આવી રહ્યા છે, જે પ્રતિકૃતિ લોકોમાં પણ એક આકર્ષણનું કેન્દ્ર બની રહી છે।
અને હવે